संबंध जब हो तो या जीव को अपने इम विचार आवे के अपने वल्लभ कुल बाड़ा के पासे गया अने ब्रह्म संबंधी आज्ञा मांगी अने वल्लभ कुल बाड़ा के एम कहू के भाई काले व्रत करजो ने परम दिवसे सवारे 10 वागे आवी जजो अहीं परशमा स्नान करजो ने तमारे ठाकुर जी सन्मुख ब्रह्म संबंध थई जशे। शू ब्रह्म संबंध पाछळनी प्रक्रिया आटली ज छे? नहीं। आप जोजो कोई पण वार्ता साहित्य आप खोली ने जोई लेजो, मोटा भागना प्रसंगों नी अंदर जारे कोई भगवदीय नो संग थाय, जारे श्री यमुना जी नो संग थाय, अने जारे श्री वल्लभ नो संग थाय, त्यारे जे ब्रह्म जोड़े संग थाय। तमे नंददास जी जुओ तो सर्वप्रथम छत्राणी नो संग थयो, सर्वप्रथम तो यमुनाजी ना तटे आव्या, व्रज यात्रा मां निकळ्या था, यमुनाजी नो संग थयो, पछी छत्राणी नो भगवदीय नो संग थयो, पछी श्री गुसाईजी नो संग थयो, त्यारे ब्रह्म संबंध थयो। परमानंददास जी ना सत्संग मां त्रिवेणी संगम उपर पहला यमुनाजी नो संग थयो, पछी पेला कपूर जलघरिया नु भगवदीय नु संग थयो, पछी वल्लभ नु संग थयो, त्यारे ब्रह्म जोड़े संबंध थयो। भगवान ने कोई एवं कहे ने कि डायरेक्ट प्राप्त करी लो तो संभव ज नथी। जेम आ सागर मा अथा जल छे, शू आ जल आप पचावी शको छो? खारू होय छे, सागर नु जल आपणे पी शकता नथी। एज जल सूर्य द्वारा तपे छे, भाप बनीने ने वादड़ाओ मां जाए छे, अने वादड़ाओ द्वारा वर्षे छे, एज जल पीवा लायक बनी जाए छे। एवुं छे ने, भगवान पण एवा ज सागर छे जेना अंदर खूब ज रस छे, पण एने आप डायरेक्ट प्राप्त करी सकता नथी। ज्यां सुधी वल्लभ रूपी भक्ति मार्ग आप जो मारतंड वल्लभ रूपी सूर्य द्वारा ए जलनो सुंदर पोषण ना थाय, अने जारे आ यमुनाजी रूपी वादड़ीओ द्वारा ज्यां सुधी आ जल वरसे ना त्यां सुधी आ बेनी कृपा वगर प्रभु मळता नथी। आ बेनी कृपा तो जोईए ज, श्री वल्लभनी अने श्री यमुनाजीनी। ज्यारे कोई जीवना हृदय में ब्रह्म संबंध लेवानो भाव आवे ने, एनी पाछळनी प्रक्रियाओ घणी बधी चालती होय छे। ज्यारे कोई जीवे पूर्ण हृदय थी यमुनाजी नु नाम लीधु होय के पूर्ण हृदय थी यमुनाजी नु नाम सांभळ्यु होय, त्यारे शुं थाय छे के जीव नु नाम श्री यमुनाजी रटन करवानु शुरू करे छे। એ ભગવાનની તુર્ય પ્રિયા એ ભગવાનના એ આપણા નામનું રટન કરવાનું શરૂ કરે છે, અને શું કરે છે? દોડ કરે, સોર કરે, જાય પિય સો કહે, અને આપણું નામ એ શ્રી ઠાકુરજીને જઈને કહે છે કે કૃપાનાથ એ આપકે માલા કો જીવ હૈ, એ આપકે નિકુંજ કો જીવ હૈ, કૃપા કરી આપકો અંગીકાર કરો। એક વખતે તો આવું બન્યું,
જીવનદાસ કરીને 84 વસુબાનુ વૈષ્ણવમાં 84 વૈષ્ણવમાં એક વાર્તા આવે છે. જીવનદાસ કરીને લીલામાં નામ છે એનું ઈશ્વરી. એ જીવનદાસજી, એને રાગ રંગનો બહુ જ શોખ. રાગ રંગ એટલે ગાના બજાના. જૂના સમયમાં આવી થિયેટર્સ ના હોય એટલે પિક્ચર સિનેમાઝ ના હોય એટલે પિક્ચર્સ જોવા ના જઈ શકો, પણ સ્ટેજ શોઝ બહુ થતા. થિયેટર્સ જેને કહીએ ને, પ્લેઝ, થિયેટર પ્લેઝ, એ સ્ટેજ શોઝ જોવા બહુ જતા અને ત્યાં પૈસા બહુ વાપરે ને બહુ સારા પરિવારના હતા. એના પિતા વૈષ્ણવ. એ ખૂબ જ ના પાડે કે જીવનદાસ આ બધામાં આટલો બધો પૈસો વાપરે, ઠીક છે અમુક વખતે મનોરંજન હોય આપણે જોઈ આવ્યા બરાબર છે, પણ તું તો આટલો બધા પૈસા વાપરે છે આ વસ્તુ પાછળ. પણ માને જ નહીં, માને જ નહીં. હવે એક દિવસે આમ બન્યું કે એક પરિવારમાં એમના નાતમાં કોકના લગ્ન હતા. હવે લગ્ન એટેન્ડ કરવા કેવી રીતે ગયા છે કે જેમ પોતે જ વરરાજા હોય ને, પૈસા તો ઘણા, એમ પન્નાના બાજુબંધ પહેર્યા છે, માણેકના હાર પહેર્યા છે, હીરાનો સિરપેચ પહેર્યો છે પાગ ઉપર, જેમ પોતે જ વરરાજા હોય આવી રીતે તૈયાર થઈને લગ્ન એટેન્ડ કરવા જાય છે ને. રસ્તામાં, માર્ગમાં એક જગ્યાએ ભવાઈ ચાલી રહી હતી. ભવાઈ સમજો ને શું હોય. માર્ગમાં એક જગ્યાએ ભવાઈ ચાલી રહી હતી તો ત્યાં ઘૂસી ગયા અંદર ને ત્યાં બેસી ગયા ભવાઈ જોવા. હવે એમાં એટલો રસ પડ્યો, એટલો આનંદ આવવા લાગ્યો કે પેલા પન્નાના પેલા બાજુબંધ ઉતારીને એના પર નોછાવર કરીને ઉડાવે છે, પેલા માણેકના હાર બડા કરે છે ને નોછાવર કરીને ઉડાવે છે, છેવટે પેલો હીરાનો આખો સિરપેચ એ પણ બડું કરીને નોછાવર કર્યું. હવે કોઈ આભરણ રહ્યું નથી તો ખિસ્સામાં પૈસા હતા 20 રૂપિયા. એ સમયે 20 રૂપિયાની બહુ કિંમત, આજથી 500 વર્ષ પહેલાની વાત, 20 રૂપિયાની બહુ કિંમત. એ 20 રૂપિયા બી નોછાવર કરી દીધા. છેવટે બિલકુલ ખાલી થઈ ગયા એટલે આવ્યા ઘરે. પિતાજી બેઠા છે ખુરશી પર, વાટ જોઈ રહ્યા છે કે લગ્ન તો ક્યારનો પૂરો થઈ ગયો હશે, આટલા મોડે સુધી ક્યાં. ખોટું બોલતા શીખ્યા નહીં. પિતાને કહે છે, પિતાજી હું લગ્ન તો એટેન્ડ જ નતો કર્યો, રસ્તામાં એક જગ્યાએ ભવાઈ ચાલી રહી હતી એ જોવા ગયો હતો, તો આ બધા આવરણ ત્યાંનો છાવર કરી આવ્યો છે આટલા મોંઘા મોંઘા હીરા પન્નાના. કે હા પિતાશ્રી. બહુ વઢ્યા એને, બહુ જ વઢ્યા. હવે જા કે ચાલ સવારે વાત, અત્યારે તો જા સુઈ જા. જઈને સુઈ ગયા. રાજકુમારની જેમ સવારે આરામથી ઉઠ્યા છે, કોઈ ચિંતા નહીં. ઉઠીને સ્નાન ધ્યાન કરીને બહાર આવ્યા છે એટલે પિતાજી તૈયાર જ બેઠા છે. એક હાથેથી આમ હાથ આમ પકડ્યો એનો અને હાથની અંદર 2 રૂપિયા મૂક્યા. કહ્યું કે જા આપણા દેશ જા ને ત્યાં જઈને ધંધો કર. 2 રૂપિયામાં ધંધો થતો એ જમાનામાં. કે જા ભાઈ ધંધો કર. એ કપડાની પોટલી બાંધી ચાલતા થયા. રસ્તામાં આવું જ કોઈક જગ્યાએ નાટક ચાલતું હતું ત્યાં પેલા 2 રૂપિયા વાપરી દીધા. હવે પોતાની પાસે કઈ છે નહીં, ખાલી હાથ ગામ જાય કેમ નો. એટલે વિચાર કર્યો કે હવે પિતા પાસે તો નહીં જ જઉં, મહેનત કરીશ, પૈસા કમાવીશ ને ત્યારે ગામ જઈશ ને ત્યાંનો બિઝનેસ સંભાળીશ. ખૂબ મહેનત કરવા લાગ્યા. ધીરે 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 ગાડી પાટે આવવા લાગી. એક નાનકડી દુકાન લીધી. વાર્તા સાહિત્યમાં વર્ણન આવે છે કે બજાજ કો ધંધો કયો, બજાજ એટલે કાપડનો ધંધો. એક નાનકડી દુકાન લીધી છે આગ્રામાં, જે તાજમહેલ છે ને એ આગ્રા, અને ત્યાં કાપડની દુકાન કરી છે બહુ નાનકડી. એક દિવસે એમના ત્યાં 2 ગ્રાહક આવ્યા. કહેવા લાગ્યા કે મને ઉત્તમ ક્વોલિટીનો કાપડ જોઈએ છે, ઉચ્ચ શ્રેણીનો. 20 રૂપિયાનો, 30 રૂપિયાનો, 50 રૂપિયાનો કાપડ બતાવ્યો પણ એમને ન ગમ્યું. તો બાજુની દુકાનમાંથી 100 રૂપિયાનું કાપડ લઈ આવ્યા. એ જમાનામાં 100 રૂપિયાની બહુ કિંમત હતો. 100 રૂપિયાનું કાપડ લઈ આવ્યા, ગ્રાહકને ગમ્યો. હવે 2 જણા હતા, એમાંથી 1 જણ કાપડ લઈને ગયું ને બીજો જણ ત્યાં ઉભો રહ્યો કે પેલો પૈસા લઈને આવે છે ત્યાં સુધી ઉભો છું અહીંયા.
પેલા જે ટેબલ પર જે કાપડ પાથર્યા હતા જેમને બતાવવા માટે એ બધા ઘડી કરીને એના અંદર મૂકવા ગયો અને પાછો આમ ફર્યો ને એટલામાં તો પાછળથી પેલો બીજો ખસકી ગયો. ઠગ હતા બંને. હવે તો થોડીક વાર રહીને પેલી બાજુની દુકાન વાળો આવ્યો કે લા ભાઈ મારા 100 રૂપિયા તે કાપડ લઈ ગયો છે. તે ક્યાં પૈસા? કાપડ લઈને ગયા છે એવું કહીને ગયા છે, થોડી વારમાં આવું છું પર હજી આયા નથી. પેલો બીજો ઉભો તો એ પણ જતો રહ્યો. પેલા બાજુના દુકાન વાળાએ કહ્યું કે ભાઈ આ માણસ ગડબડ લાગે છે, નવો નવો ધંધો કર્યો છે, કઈ ઠગ ના હોય તો ભાઈ સાંજ સુધી મારા પૈસા આપી જજે, નકર કાલે હું નહીં આવું, રાજાના સિપાહીઓ આવશે. પૈસા આવ્યા નહીં. હું આજે તમને 10 રૂપિયા આપું છું, આજે 10 રૂપિયા લઈ જાઓ, એમ ધીરે ધીરે ચૂકવી દઈશ. કે ના ભાઈ મને મારા 100 રૂપિયા જોઈએ. કાલે સિપાહીઓ આવશે. બીજા દિવસે સિપાહીઓ આવી ગયા, એને બંદી બનાવી પકડીને લઈ ગયા, રાજા સામે ઊભા કર્યા. રાજાએ એને ફાંસીની સજા આપી કે એક માણસને ઠગીને 100 રૂપિયા લઈ લીધા છે ને પાછો આપતો નથી, માટે એને ફાંસી ચડાવી દો, આવતીકાલે સવારે એને ફાંસી. હવે કાલે મરવાનો છે ને આજે રાત્રે ઊંઘાવે. પેલો બિચારો જેલમાં બેઠો બેઠો વિચાર કરે છે કે જાણે કેવા કેવા કર્મો કર્યા હશે મેં જેના કારણે મને આજે એનો ફલ ભોગવવા મળે છે. કોઈ દિવસ મેં મારા પિતાનું ના સાંભળ્યું, એમની આજ્ઞાનું પાલન ન કર્યું, માટે હોઈ શકે કે મને આવા દિવસો જોવા મળે છે. વિચાર કરતા કરતા રાત વીતી, દિવસ પડ્યો, 4 સૈનિકો આવ્યા. એમાંથી એક જણ બોલ્યો, ભાઈ તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો કે. શું માંગું? મારા પિતાને જોવાની, એમના પગ એમના ચરણ સ્પર્શ કરવાની બહુ ઈચ્છા હતી, પણ એમને જો ખબર પડશે કે જેલમાં છે તો મારું મોઢું એ નહીં જોવા માંગે. શું ઈચ્છા પ્રગટ કરું? આમ વિચાર કરતા કરતા જ્યારે પિતાના પ્રસંગો બધા યાદ કરી રહ્યો હતો ને ત્યારે યાદ આવ્યું કે પિતા સત્સંગ કરતા અને એમની બીજા વૈષ્ણવ સત્સંગ કરતા એ એમ કહેતા કે શ્રી યમુનાજીમાં જો સ્નાન કરીએ તો બધા પાપ ધોવાઈ જાય છે. યમુનાજીની સુધી લીધી એ વખતે. સિપાહીઓને કહેવા લાગ્યો કે મારે બીજી કોઈ તો ઈચ્છા મારી કઈ પૂર્ણ થાય એમ નથી, પણ જે જીવનમાં મેં પાપ કર્યા છે એ પાપ જ ધોવાઈ જાય, જો તમે કૃપા કરો તો મારે યમુના સ્નાન કરવા છે. આગ્રામાં યમુનાજી છે, મારે યમુના સ્નાન કરવા છે. સિપાહીઓએ કહ્યું કે ભાઈ ઘડા ભરીને લાવીએ ને તને અહીંયા સ્નાન કરાવી દઈએ, તું ભાગી જાય તો. કે હું નહીં ભાગી જાઉં, યમુનાજીમાં ડૂબકી લગાડી સ્નાન કરવાનો મહત્વ છે, કૃપા કરો મને ત્યાં યમુનાજીના તટે લઈ જાઓ ને ત્યાં સ્નાન કરવા દો. 4 સિપાહીઓ પકડીને એને લઈ ગયા છે યમુનાજીના તટે. ધીરે ધીરે પગથિયા ઉતારતા જાય છે, પકડી રાખે છે ભાગી ન જાય. ભાઈ તારે જે કરવું હોય કરી લે અહીંયા ફટાફટ, બધા જ પાપોનો સ્મરણ કર્યો. શ્રી યમુનાજીને વિનંતી કરી કે મારાથી આ જીવનમાં જે કાંઈ ખરું ખોટું બન્યું બધું આપને અર્પણ કરું છું. હે યમુનાજુ, મારા દેહના મારા મનના બધા જ દોષોને ધોઈ નાખજો, આવતું જન્મ એવું આપજો કે મારા પિતાની જેમ હું ભગવત સેવા કરી શકું. આમ કરતા ને જેમ જ પહેલી ડૂબકી નદીમાં લગાડી યમુનાજીમાં ગોતો લીધો અને બહાર નીકળ્યા ને આટલામાં જ અડેલથી શ્રીમદ વલ્લભાચાર્ય પધારી રહ્યા હતા ને ત્યાં એને જોયા. શ્રીમદ વલ્લભાચાર્ય કૃષ્ણદાસ મેઘન ને કહેવા લાગ્યા, અરે મેઘન જાઓ જાકે દેખ કે આવો, બડો હુષ્ટ પુષ્ટ લગ રહ્યો હે, સો યાકો ચાર જને પકડ કે ક્યો નવાઈ રહે હે, બીમાર તો નહી દી સત. દામોદરદાસ હરસાની ને કૃષ્ણદાસ મેઘન ગયા, તપાસ કરીને લાવ્યા, કહેવા લાગ્યા કૃપાનાથ કોઈ વ્યાપારીના 100 રૂપિયા ઠગીને લઈ લીધા છે, તે માટે રાજાએ એને ફાંસીની સજા આપી છે. એની અંતિમ ઈચ્છા હતી યમુના સ્નાન કરવાની, માટે એને અહીંયા સ્નાન કરાવવા લઈ આવ્યા છે. જાઓ હે દમલા,
₹100 લેકે જાઓ ઓર યાકુ મેરે નામ લખા કે લાવો. આજે અમને ગર્વ છે કે અમે વલ્લભ ઉકેલ કહેવાઈએ છે, એમ જ તમને ગર્વ હોવું જોઈએ કે એ દિવસથી તમે વલ્લભીય વૈષ્ણવ કહેવાઓ છો. તમારા નામ સાથે વલ્લભનું નામ જોડાય છે, અમને ગર્વ છે, તમને ગર્વ થવો જોઈએ. અને માટે શ્રી હરિરાયજીએ બી ગાન કર્યું કે હું વારું ઇન વલ્લભીયન પર. આ વલ્લભીય નામ આ પ્રસંગથી જોડાયો છે અને એનો વિસ્તાર કર્યો છે શ્રી હરિરાયજીએ કે હું વારો ઇન વલ્લભીયન પર, કે આ વલ્લભ નામ જોડાયું છે. ₹100 લઈને ગયા કે અમારે શ્રી વલ્લભાચાર્યજી કે નામ યાકો છોડ દો. છોડાઈને લઈ આવ્યા, તમે તો મારા પ્રાણીની રક્ષા કરી છે, જીવનદાસ કહે છે શ્રી વલ્લભને. હવે મારા પ્રાણ મારું જીવન તમારું છે, તમે જેમ કહો એમ કરું, શરણે લ્યો નાથ. કે જાઓ ફરી સ્નાન કરી આવો યમુનાજીમાં, તમને ઠાકોરજી સન્મુખ બ્રહ્મ સંબંધ આપો. અને ત્યાં જ જીવનદાસને બ્રહ્મ સંબંધ થયો. જુઓ કેવી કૃપા શ્રી યમુનાજીની, કે એક વાર પૂર્ણ ભાવથી શ્રી યમુનાજીને પેલા જેલમાં યાદ કર્યા કે મારે યમુના સ્નાન કરવા છે, ને ત્યાં આનો બ્રહ્મ સંબંધ થયો છે. શ્રી યમુનાજી તો આવી કૃપા કરે, આવો એક આ ભાવ એના જીવ ઉપર, એના ભક્ત ઉપર. શ્રી વલ્લભ વગર, શ્રી યમુનાજી વગર આ ભૂતલ પર આપણું કોઈ જ નથી. જો આમની કૃપા થઈ જાય તો નિશ્ચિત જ બધા જ આપણા દોષ ધોવાઈ જાય. મધુપતિ રવ ગાહ્ય ચારણ ગાહા. આ વસંત ના સ્વામી ભગવાન, વસંતના સ્વામી કયા કે જેમ વસંત ઋતુ આવે તો બધા જ પુષ્પો પલ્લવિત થઈ જાય, એમ જ્યારે ભગવાન આવતા હોય ને તો એને જોઈને બધી ગોપીઓના મુખ પર એક લાલિમા જ જુદી હોય. જેમ વસંત ઋતુ આવી હોય એવો આનંદ આ ગોપીઓના મુખ પર છવાઈ જાય. માટે વસંતના સ્વામી કયા ભગવાન મધુપતિ. આ મધુપતિ આ કેવા છે, ગાયોને ચરાવવા પધાર્યા છે. દિવસના સમયે પોતાના મોટા ભાઈ દાઉજી બલરામજીને લઈને, એવમ બધા ગ્વાલબાલો સહ પશુપાલ, જે પશુઓને પાલે એવા આ ગ્વાલબાલોને પોતાની જોડે લીધા છે. આ જે ગ્વાલબાલો છે એ ક્રિયાશક્તિ રૂપ છે ભગવાનના, અને જે દાઉજી જે છે એ જ્ઞાન શક્તિ રૂપ છે ભગવાનના. આ બંનેને જોડે લીધા છે અને પોતે ભક્તિ શક્તિ છે. પોતે ભક્તિ છે એ ક્રિયા છે ગ્વાલબાલો, અને દાઉજી એ જ્ઞાન છે, અને ભગવાન પોતે ભક્તિ છે. એમના ચરણારવિંદથી, એમના ચરણરજથી ભક્તિ મળે છે, એમના ચરણ ગંધથી ભક્તિ મળે છે. ગાયોને ચરાવવા પધાર્યા છે, બહાનો તો જોઈએ ને, ગોપીઓને મળાય કેમ? ભાઈ ગાયો કો ચરાના તો એક બહાના હૈ, યું તો ગોપીઓ સે મિલને જાના હૈ. એ કારણ કોઈ મિસ તો જોઈએ ને. આ ગોપીઓ તો કેવા કેવા મિસ શોધે ઠાકોરજીને મિલન માટે. સંધ્યાકાલ થાય, નંદાલયમાં આવે, યશોદાજીને કહેવા લાગે, મૈયા અમારા ઘરે દીવો પ્રગટાવવાનો કોઈ સાધન નથી, આપના દીવાથી અમારો દીવો જોડી લો. અંદર જઈને, અંદર જાય, દીવો પ્રગટાવે ને દીવો પ્રગટાવીને સર્વપ્રથમ ભગવાનના મુખના દર્શન કરે. અંદર બિરાજે છે પ્રભુ. બહાર આવે, હાથથી દીવોને હોલવી દે, પાછી અંદર જાય, યશોદાજીને કહે, અરે મૈયા બહાર પવન બહુ ચાલે છે, ફરી દીવો પ્રગટાવી લો. પાછી અંદર જાય, દીવો પ્રગટાવે, પ્રભુના મુખના દર્શન કરે, ફરી બહાર આવે, ફરી દીવો હોલવી દે, ફરી દીવો પ્રગટાવા. આ મિશ પ્રભુને મળવા, મિલન માટે, પ્રભુના દર્શન માટેના બહાનાઓ, એમ ભગવાન આ કારણ શોધે છે ગોપીઓ પર કૃપા કરવા માટે, ગોપીઓને મળવા માટે. કે કેમ કરી આ ગોપીઓ પર કૃપા કરવા માટે હું જઉં. સહ પશુપાલ બલશ્ચકુજ વેણું. આ બધા ગ્વાલબાલોને જોડે લીધા. આ વેણુને પોતાના અધરો પર પધરાવી વેણુનો કુંજન કર્યો.
અને આ વેણુનો નાદ કરતા જડ ચેતન આદિ બધાના અંદર રસ ભર્યો છે, બધાને મોહિત કર્યા છે. ભગવાને બે પ્રકારના વરદાન આપ્યા આ ગોપીઓને. ગોપીઓને અત્યંત વિરહ થતો. ગોપીઓ ભગવાનને કહેવા લાગી, પ્રભુ